હોટલના અર્થ અને એના લક્ષણો વિશે જાણ્યા બાદ હોટલના વ્યવસ્થાતંત્રની વાત કરીએ તો હોટલની અંદર વિવિધ વિભાગો હોય છે અને વિવિધ વિભાગોની અંદર એમ વાત કહી શકાય કે મુખ્યત્વે તો બે જ વિભાગ છે અને એ બે વિભાગની અંદર પહેલો વિભાગ છે મહેસૂલી આવક વિભાગ અને બીજો છે મૂડી આવક વિભાગ। હવે મૂડી આવક વિભાગ છે એને સેવા વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પહેલી વાત કરીએ મહેસૂલી આવક વિભાગની, તો એમાં શેનો સમાવેશ થાય છે? તો મહેસૂલી આવક વિભાગની અંદર નીચેની બાબતોનો સમાવેશ થાય છે। જે મહેસૂલી એટલે શબ્દ ઉપરથી આપણને એવો ખ્યાલ આવે કે જે પણ આપણે ધંધો કરીએ છીએ એને રિલેટેડ પ્રવૃત્તિથી થતી આવક એટલે મહેસૂલી આવક આપણે કહીએ, જેને ધંધાકીય આવક પણ કહી શકાય। તો હવે એની આવકની અંદર શેનો સમાવેશ થશે? તો કે રિસેપ્શનની અંદર અને વેચાણ અને માર્કેટિંગ વિભાગ દ્વારા જે પણ મુસાફરોને રૂમ આપીને ભાડાની આવક થાય છે, પછી બીજું તો કે ખાવા પીવાની વસ્તુ જે આપણે પૂરી પાડીએ છીએ, પછી વિવિધ પ્રસંગોએ પૂરી પાડી હોય કે મુસાફરોને રૂમમાં રહેવા માટે સાથે પૂરી પાડેલી આવક હોય, તો એ રીતે આથી કહી શકાય કે મહેસૂલી આવકની અંદર મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે અને એવી મહેસૂલી આવકમાં રૂમનું ભાડું અને ખાવા પીવાની આવક વેચાણની આવકનો સમાવેશ થાય છે। એ જ હોટલની આવકનો મુખ્ય સ્ત્રોત છે અને અન્ય કાર્યકારી વિભાગ જેને મહેસૂલી આવક મેળવે છે તે નીચે મુજબ છે। એટલે હવે આપણે એ જોઈએ છીએ કે આ વિભાગો કયા કે જેની અંદર મુખ્ય આવક કઈ આપણે જોઈ લીધું કે ખાવા પીવાની અને ભાડાની આવક, અને હવે આપણે જોવાનું કે વિભાગો કયા છે। તો ટેલિફોન ફેક્સ સર્વિસ પૂરી પાડે, સેક્રેટરિયલ સર્વિસ પૂરી પાડે, હેલ્થ ક્લબની સુવિધા, બ્યુટી પાર્લર કે સ્વિમિંગ પુલની સુવિધા, મહેમાનોને લોન્ડ્રીની સર્વિસ પૂરી પાડે, તો આ બધી બાબતો દ્વારા એ આવક મેળવી શકે છે કે જે લોકો રૂમમાં રોકાયા છે અથવા તો હોટલમાં ઉતર્યા છે એના માટે આ બધી સેવાઓ પણ સાથોસાથ પૂરી પાડીને આવક મેળવાય છે। હવે વાત કરીએ બીજી સેવા વિભાગ, જેને આપણે મૂડી આવક વિભાગ પણ કહીએ છીએ। હોટલની અંદર મહેસૂલી વિભાગ દ્વારા પણ આવક પ્રાપ્ત થાય છે, એની સાથે સેવા વિભાગ કે મૂડી વિભાગ દ્વારા પણ આવક પ્રાપ્ત થાય છે, અને એવી જે આવક પ્રાપ્ત થાય છે એમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવતું નથી, પરંતુ વહીવટી વિભાગ છે, કર્મચારી વિભાગ છે કે હાઉસકીપિંગ એટલે કે રૂમની અંદર આપણને રહેવા માટેની જે સગવડતા પૂરી પાડી છે અને ઘર જેવી સુવિધા પૂરી પાડે છે તો એ વિભાગ છે, અને નાણાકીય કે એકાઉન્ટ વિભાગ એટલે કે આ ચાર વિભાગ દ્વારા જે સેવા આપવામાં આવે અને એના દ્વારા કરવામાં આવતી આવકો એટલે સેવા વિભાગ દ્વારા પૂરી પડાતી આવક। તો આમ અત્યારે આપણે હોટલના વ્યવસ્થા તંત્રની વાત કરી જેમાં મુખ્યત્વે બે વિભાગ છે, એક મહેસૂલી આવક વિભાગ અને બીજો સેવા વિભાગ છે, અને એ બંનેમાં સમાવેશ થતી આવકો અને એ વિભાગમાં પૂરી પડાતી સેવાઓ।